અમદાવાદથી યુપી જવા રવાના કારીગરો સાયકલ પર પકડી છે વતનની વાટ. બસ ટ્રેન બંધ હોવાથી મુશ્કેલી. વિરાટનગરમાં એમ્બ્રોઇડરીનું કામ કરે છે અને હવે વતન જવા માટે તેમણે સાયકલનો સહારો લીધો છે. તો અમદાવાદથી યુપી જવા માટે રવાના કારીગરોએ સાયકલ પર વતનની વાટ પકડી. કારીગરો પોતાના વતન જવા ઈચ્છી રહ્યા છે અને સાયકલ પર સવાર થઈને હવે તેઓ વતન જવા માટે મક્કમ મન બનાવીને નીકળી પડ્યા છે. બસ ટ્રેન બંધ હોવાથી તેઓ સાયકલનો સહારો લઈ રહ્યા છે અને પોતાના વતન જવા માટે તેઓ મક્કમ છે. ઉલ્લેખનીય છે કે પરપ્રાંતિઓની સંખ્યા જ્યાં વધુ છે એને જોતા ખાસ નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જે લોકોને જવું હોય પોતાના વતન તરફ તેને જવા દેવામાં આવશે, પરંતુ ખાસ કેટલીક તપાસ છે, જે ચેકિંગ છે તે કરાવવું પડશે. પરંતુ અહીં કારીગરો જે છે તે સાયકલ પર વતનની વાટ પકડતા જોવા મળ્યા છે. ગુજરાતનો આજે 66મો સ્થાપના દિવસ છે ત્યારે નર્મદા જિલ્લાની બોર્ડર પર મહારાષ્ટ્ર સાથે અડીને આવેલા ગામો છે જેમાં બંને પ્રાંતના આદિવાસીઓ પાડોશી બનીને રહે છે. માત્ર નર્મદા જ નહીં પરંતુ સુરત વાપી સુધી અંતરિયાળ ગામમાં ધાને બદલે ધન આપવામાં આવે છે. અંગ્રેજો સમયથી ચાલતી આવતી આ પ્રથા આજે પણ આદિવાસી વિસ્તારોમાં ચાલતી આવી છે. લોકડાઉનને લઈને હાલમાં આદિવાસીઓની હાલત કફોડી થઈ છે. ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે મુલાકાત લીધી. તે દરમિયાન આદિવાસીઓ લોકડાઉનના સમયમાં પડી રહેલ મુશ્કેલીઓને વર્ણવી રહ્યા હતા. લોકડાઉનમાં તેઓ પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા. તેમની સરકાર અનાજ તો પૂરું પાડે છે પરંતુ રોજિંદા જીવનની કેટલીક વસ્તુઓ માટે તેઓ રજડી પડ્યા છે. જે અમારા નર્મદા જિલ્લાના આદિવાસીઓ છે એ પોતાના ખેતરોમાં કંઈક પકવેલી વસ્તુ હોય, કોઈની પાસે જુવાર હોય અને બીજા પાસે ચણા હોય, તો એકબીજાને જરૂર હોય તો એકબીજાને આપી અને એક બદલા પદ્ધતિ એટલે કે હાટા બદલી અમારી જે વર્ષો પહેલાં ચાલતી હતી તેની પર આજે અમારા લોકો એ પદ્ધતિ પર આધાર રાખી રહ્યા છે અને એ નિભાવી રહ્યા છે. એવી પદ્ધતિ પહેલી મે 1961માં મહારાષ્ટ્રમાંથી છૂટું પડી અને ગુજરાત રાજ્ય અલગ પડ્યું હતું ત્યારે હાલ કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લો એ મહારાષ્ટ્રને આવરીને આવેલો જિલ્લો છે. ત્યાં તમે જોઈ શકો છો તેમ કે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે મહારાષ્ટ્ર બોર્ડર પર અને જ્યાં આદિવાસીઓની જીવનશૈલી જે છે એ આદિવાસીઓ પહેલાં મહારાષ્ટ્રમાં લાગતા હતા અને ત્યારબાદ તેઓ ગુજરાત જુદું પડવાના કારણે હાલ ગુજરાતમાં રહે છે. ત્યારે લોકડાઉનના સમયમાં હાલ આદિવાસીઓની પરિસ્થિતિ કેવી છે એ અમને તમે બતાવવા જઈ રહ્યા છે. ત્યારે કહી શકાય કે જે લોકડાઉન છે એ લોકડાઉનમાં આજે પણ આદિવાસીઓ છે એ કપરી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચારમાં આગળ વધી